विद्यार्थी मित्रों नमस्कार। धोरण 9 विषय सामाजिक विज्ञान चैप्टर आपणो चाले छे विश्वमु आपत्ति व्यवस्थापन, तो तेने आगळ लई जाइए। तो ये आपत्ति व्यवस्थानमां बे एवा प्रकारों आपणे शीखा के कुदरती अने मानव सर्जित। तो कुदरती आपत्तिओ कई सर्जाय त्यारे शुं करवुं शुं न करवुं ए आपणे शीखी गया। आजना विडियोमां आपणे मानव सर्जित જે આપત્તિ છે એના વિશે શીખીએ। તો માનવના પ્રત્યક્ષ કે પરોક્ષ, જાણી જોઈને કે અજાણતા, એ માનવી દ્વારા થયેલી બેદરકારી, એના કાર્યની અસાવધાની અને અજ્ઞાનતા, માનવસર્જિત જે સમસ્યા સર્જાય છે તેના માટેના જવાબદાર પરિબળો હોય, તો માનવીની પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ, જાણી જોઈને કે અજાણતા, એના કાર્યમાં થયેલી બેદરકારી કે અસાવધાની અજ્ઞાનતાને કારણે આવી સમસ્યા સર્જાય છે। તો એમાં આપણે જોઈએ તો ઔદ્યોગિક સમસ્યા જે છે, ઔદ્યોગિક જુદા જુદા ઉદ્યોગોમાં અકસ્માત સર્જાય તો એ કેવી રીતે સર્જાય। તો ઔદ્યોગિક વસાહતો, મિલો, કારખાનામાં પૂરી સાવચેતી થાય છતાં પણ અકસ્માતનો ભય સર્જાય છે। અને આવી જ્યારે સમસ્યા સર્જાય ત્યારે માનવી, પશુ, પર્યાવરણ આ ત્રણેયને ખૂબ જ માઠી અસર થતી જોવા મળે છે અને એને કારણે એ આપણે અનેક એવા રોગોના ભોગ પણ બનીએ છીએ। તો મૂળ ઔદ્યોગિક અકસ્માતમાં માનવીની થયેલી ભૂલ જે છે એ મુખ્ય જવાબદાર પરિબળ છે। ઉપરાંત યંત્રનું સંચાલન કે સાર સંભાળ, ઉત્પાદિત સામગ્રીની એક જગ્યાથી બીજી જગ્યાએ હેરફેર અથવા એનો સંગ્રહ કે એનું વિતરણ, એ પણ એના જવાબદાર પરિબળો છે। તો વિદ્યાર્થી મિત્રો, માનવસર્જિત જે પરિબળ છે અને એ સમસ્યા, એમાં ઔદ્યોગિક અકસ્માત એટલે શું અને એ કઈ રીતે સર્જાય છે, એવો જ એક ઉદાહરણ આપણે લઈએ કે મધ્યપ્રદેશમાં એનું પાટનગર ભોપાલ છે। તો ભોપાલમાં ગેસ કાંડ થયો અને એ પાટનગર ભોપાલમાં યુનિયન કાર્બોઇટ નામનું એક કારખાનું જે જંતુનાશક દવા બનાવે છે, કે આ મધ્યપ્રદેશના ભોપાલ, પાટનગર ભોપાલમાં યુનિયન કાર્બોઇટ નામનું કારખાનું જંતુનાશક દવાઓ બનાવે છે અને એમાં મીક નામનો ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે જે મોટી ટાંકીમાં એને સંગ્રહ કરવામાં આવે છે। પણ બયની ઘટના એવી ક્યારે, તો કે 3 ડિસેમ્બર 1984ની વહેલી સવારે। કઈ ઘટના? ભોપાલ ગેસકાંડની ઘટના ક્યારે બની? 3 ડિસેમ્બર 1984ની વહેલી સવારે આ જે મીક વાયુ મોટી ટાંકીમાં સંગ્રહ થતો હતો ત્યાંથી ઘડતર થયું અને એ 40 જ મિનિટમાં વાયુ વેગે ફેલાઈ ગયો આજુબાજુના વાતાવરણમાં, જેને કારણે 2500 લોકો મૃત્યુ પામ્યા અને હજારો ભોપાલવાસીઓ આ ઝેરી વાયુથી પ્રભાવિત થયા, જેમાં માણસો, પશુ પક્ષીઓ એ ઝેરી, આ મીક નામનો ઝેરી વાયુ એને ભરખી ગયો અને 10,000 જેટલા વ્યક્તિઓ કાયમી વિકલાંગ એટલે ખોળખાપણવાળા થઈ ગયા અને એ આધારને આધાર 1.5 લાખ આંશિક એટલે કે થોડી ઘણી એવી વિકલાંગની અસરની પણ એ પરિસ્થિતિ તે સમયે સર્જાઈ હતી। તો આ ભોપાલ ગેસકાંડની યોજના એ નિષ્ફળ એટલે કે ગેસકાંડ થવાને કારણે આવી મુશ્કેલી ઊભી થઈ છે, જેમાં 2500 લોકો મૃત્યુ પામ્યા, હજારો ભોપાલવાસીઓ ગેસ પ્રભાવિત થયા અને ઝેરી વાયુ ઘણા બધા માણસો, પશુ પક્ષીને પણ ભરખી ગયો। આ ઉપરાંત બીજી કઈ સમસ્યા થઈ? તો કે પીવાનું પાણી, જળાશયો, જમીન એને પણ એની માઠી અસર થઈ। પછી ગર્ભસ્થ શિશુ એટલે જે બાળક જન્મ લેવાના બાકી હતા એવા શિશુઓની માતાને પણ અસર થઈ। નવજાત બાળકો એટલે કે નાની ઉંમરના જન્મેલા બાળકો, સગર્ભા મહિલાઓ અને બાળકથી માંડીને વૃદ્ધ સુધીને, આબાલથી વૃદ્ધ સુધી દરેક વ્યક્તિને આ ભોપાલ ગેસકાંડની એ માઠી અસરનો ભોગ બનવું પડ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજનો લેક્ચર આપણે પૂરો કરીએ છીએ। જે કંઈ ચલાવ્યું છે નોટમાં નોંધ કરીશું અને ફરી પાછા એ નવી સમસ્યા સાથે મળશું। અસ્તુ।